વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો મત આપવા સાથે મત ના આપો તો પણ તેમના ગામની કે તેમની વાત સાંભળવા તૈયાર પણ ન હોય ત્યારે ડીસા ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીએ પોતાના પ્રચારમાં માનવતા બતાવી જેમાં વોટ નહીં આપો તો પણ મારા લાયક કામ માટે મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે તેવું જણાવતા જ સભામાં ભાજપના ઉમેદવારના માનવતાવાદી સંબોધનથી ગ્રામજનો વાવિભોર થઈ ગયા હતા તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા હાલ ઉમેદવારો અનેક પ્રયાસ કરતા હોય છે અને ચૂંટણીમાં ઉમેદવાર મતની માંગણી કરતા હોય છે ત્યારે ડીસાના ભાજપના યુવા ઉમેદવાર અને માનવ પ્રેમી પ્રવીણ માળી ગામડાઓમાં પોતાની ચૂંટણીનો પ્રચાર કરે છે ત્યારે આજે યોજાયેલ ગરપડા ગામની સભામાં સંબોધનમાં જણાવ્યું હતું કે મતદારો મત આપો કે ના આપો પણ તમારા કામ માટે મારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે તેવું જણાવીને મતદારોના દિલ જીતી લીધા હતા તો શું કહ્યું પ્રવીણ માળીએ આવું સાંભળીએ કાયમ માટે ઠાકોર સમાજે માળી સમાજને સાથ આપ્યો મારા પિતાજી જીતાડ્યા હતા માળી સમાજ જયારે લીલા તરફી ઉભા હતા ત્યારે એમને જીતાડ્યા હતા લેબજીભી હતા ત્યારે પણ એમને જીતાડવા માટે પૂરા પ્રયત્ન કર્યા પણ કોઈ કારણથી આપણે નહીં જીતી શક્યા તો એના પછી એમને તાલુકા ભાજપના પ્રમુખ પ્રમુખ પાર્ટી દરેક કાર્યકર્તાઓનું ઘડતર કરતું હોય છે મારા પિતાજી કઈ નતા ત્યારે પણ એમના માટે એમ હતું કે ઠાકોર સમાજ નું શિક્ષણ વધે ઠાકોર સમાજ આગળ કેવી રીતે આવે એમનું પ્રતિનિધિત્વ કેવી રીતે વધે એનું વિચારતા ત્યારે હું તો નાનો હતો ત્યારે જોગજી અગ્રાજી દેહાડવા માટે તન તોડ મહેનત કરેલી તાલુકા પંચાયત નો પહેલી વાર ઠાકોર સમાજ નો દીકરો જાય ને તો એ કોને કર્યું તું ગુરુજી મારી પહેલી વાર નહીં તો કોઈ સપને વિચારે કોઈ ઠાકોર સમાજ ને કોઈ બેહાડે તાલુકા પંચાયત ના મહત્વના હોદ્દા ઉપર ના એમને એવું હતું જ નહીં એ હંમેશા એવું વિચારતા કે સૌનો સાથ સૌનો વિકાસ ત્યારે આ ચૂંટણી માટે પણ મારી વિનંતી છે કે આપણે કોઈ પણ જાતની કોઈ જાતની બબાલ કરવાની ક્યાંય જરૂર નથી શાંતિથી દરેકને ખબર છે વોટ ક્યાં આપવાના છે ભારતીય જનતા પાર્ટી આ નવી પેઢી માટે પણ મારે વાત કરવી છે કે આપણો મત ફેલ ના થાય અને તમને બીજી પણ વિનંતી કરું કે તમે વોટ આપો કે ના આપો આ સમાજ માટે હંમેશા મારા ઘરના અડધી રાતે દરવાજા ખુલ્લા છે કારણ કે મને ખબર છે પીડા સમાજ ની અંદર શિક્ષણ ની જરૂર છે મને ખબર છે ગરપડા સભામાં એમ પણ જણાવ્યું હતું કે ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઠાકોર સમાજને પ્રથમ વખત અગ્રાજી ઠાકોરને બેસાડનારા મારા પિતા અને પૂર્વ ધારાસભ્ય સ્વ ગોરધનજી માળી હતા એમ જણાવીને ઠાકોર સમાજના આગેવાનોને જૂની વાતો તાજી કરાવી હતી જેમાં ડીસા વિધાનસભાના ગરપડા ગામે સભામાં ઠાકોર સમાજના આગેવાન અને સદારામ બાપાના સેવક રસિકજી ઠાકોરે પણ ઠાકોર સમાજની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા લેબજીભાઈ ભોળા છે અને રાજકીય લોકો તેમનો ઉપયોગ કરી રહ્યા છે તેમને ભગવાન માફ નહીં કરે આ સાથે રાજકીય રીતે પટાવવાનો એક કાવતરું છે માટે સમાજની વિનંતી છે કે કોઈની વાતોમાં આવ્યા વગર જ વિકાસના કામમાં સહભાગી બની ભાજપને સાથ આપીએ ત્યારે શું કહ્યું રસિકજીએ આવો સાંભળીએ તમારે તો ખંભો ઉપર છે અમારા ઉપર ચેટપાય આક્ષેપો તો વિડિયા ફરતા કરે કોઈ અમારી ક્લિપો બને ફરતી કરે પણ મિત્રો કોઈ અમે ખોટી વાત કરી હોય તો એ બધા 8 તારીખે યાદ કરશે મે લેબજીભાઈ ખુદ તો અમને મેસેજ આવ્યો તો મારા ઉપર અને મેં અમને મેસેજ લખીને મોકલ્યો તો કે લેબજીભાઈ આપ એક ભોળા માણસ છો તમારો જાણે તો ઉપયોગ કર્યો છે અને ભગવાન ક્યારે માફ નહીં કરે તમને કોઈ કે રાજકીય રીતે આયોજન બંધ પતાવવાનું આ કાવતરું કર્યું છે ભગવાન એમને ક્યારે માફ નહીં કરે મેં એમને મેસેજ લખ્યો છે મેં તમે 8 તારીખે મને યાદ કરશો મિત્રો ઘણી વખત ગામ ચડાવે આપણે ચડી જતા કોઈ કુટુંબ ચડાવે ચડી જતા કોઈ સમાજ ચડાવે ચડી જતા હશે પરંતુ જયારે એનું પરિણામ આવે છે એ વખતે આપણને પસ્તાવાનો જ વારો આવતો બીજો કોઈ વારો આવતો નથી એટલા માટે હું મારા સમાજને મારા સમાજના નવયુવાન ભાઈઓને વિનંતી કરું છું કે આવો મિત્રો આપણે સૌ એમાંથી બહાર નીકળી વિકાસનો માર્ગ અપનાવવા માટે આપણે ભારતીય જનતા પાર્ટીને મદદ કરીએ તો આજે યોજાયેલી ભાજપની ગામ સભામાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીનો માનવ પ્રેમ જોઈને દરેક ગામોમાં ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે અને ગામડાઓમાં ભાજપ તરફી જુવાળ ઉભો થયેલો જોવા મળ્યો હતો પારસ વ્યાસ સાથે લાઈવ 24 ન્યૂઝ બનાસકાંઠા